સંચાલકીય પ્રવૃત્તિઓ
ખબર છે. હવે આપણે જોઈએ હેનરી ફેવરના સંચાલનના સિદ્ધાંત. હેનરી ફેવરે આ સંચાલનના સિદ્ધાંતો રજૂ કરતી વખતે એમ કહ્યું કે આ સંચાલનના સિદ્ધાંતો એ ફક્ત માર્ગદર્શક સિદ્ધાંતો છે. કેવા સિદ્ધાંતો છે? માર્ગદર્શક સિદ્ધાંતો છે. કોઈ પણ ધંધા વિચારની સફળતાનો આધાર આ સિદ્ધાંતો ઉપરાંત સંચાલકોની પોતાની જે આંતરિક સોચ કે બુદ્ધિ ચાલે છે તેના પર વધારે નિર્ભર કરે છે. કોઈ પણ ધંધા ક્ષેત્રમાં સફળ થવા માટે ફક્ત જ્ઞાન પૂરતું નથી, પણ એ જ્ઞાનની સાથે સાથે જે તે ધંધાકીય એકમમાં જે પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય તે પ્રવૃત્તિઓને લગતો જે પણ જાણકારી કે અનુભવ પણ વધુ ઉપયોગી પુરવાર થાય છે. એના સિદ્ધાંતો એ ફક્ત માર્ગદર્શક સિદ્ધાંતો છે. સંચાલકે સંચાલન કરતી વખતે પોતાની આવડત, પોતાના અનુભવ, પોતાના બુદ્ધિ ચાતુર્ય વગેરેનો ઉપયોગ કરી અને આ સિદ્ધાંતોનો ઉપયોગ કરવો અનિવાર્ય છે તો ધંધાકીય એકમ સફળતા પામે છે. આને ઝડપણે વળગી લેવાનું નથી, પણ સંચાલકોને અન્ય કોઈ પણ સિદ્ધાંત અનિવાર્ય લાગે તો તેનો ઉપયોગ કરી શકે છે. તો હવે આપણે જોઈએ હેનરી ફેવરના સંચાલનના સિદ્ધાંતો. સૌપ્રથમ સિદ્ધાંત મેં રજૂ કર્યો છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. હેનરી ફેવરના મતે ધંધાની એકમમાં સંચાલનની કક્ષાએ અને કર્મચારી કક્ષાએ બંને કક્ષાએ કાર્યનું વિભાજન થવું જોઈએ, એટલે કે શ્રમ વિભાજન થવું જોઈએ. શ્રમ વિભાજનને કારણે જે પણ સાધનો ઉપલબ્ધ છે એનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય છે અને વિશિષ્ટીકરણનો લાભ પણ લઈ શકાય છે. જે વ્યક્તિને જે કામમાં આવડતું હોય એ કામ તેને સોંપો, બીજી વ્યક્તિને બીજા કામમાં અનુભવ આવડતો હોય એ પ્રમાણે કામ સોંપો, તો શ્રમ વિભાજન એટલે કાર્ય વિભાજન. તો હેનરી ફેવરના મતે ધંધાકીય એકમમાં સંચાલકીય કક્ષાએ અને કર્મચારી કક્ષાએ બંને કક્ષાએ શ્રમ વિભાજનનો ઉપયોગ કરવો જોઈએ. શ્રમ વિભાજનને કારણે જે વિશિષ્ટીકરણનો લાભ છે તે લાભ મેળવી શકે છે. તો આ સિદ્ધાંતને શ્રમ વિભાજનના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. બીજો સિદ્ધાંત છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુ છે. સત્તા વગરની જવાબદારીનો કોઈ પાર્ટ નથી અને જવાબદારી વગરની સત્તા પણ અનિવાર્ય નથી, એનો પણ કોઈ ઉપયોગ નથી. તો સત્તા અને જવાબદારી પ્રમાણસર હોવા જોઈએ. કોઈ પણ કર્મચારીને કોઈ કાર્ય અંગેની જવાબદારી સોંપી હોય તો એ જવાબદારી અદા કરવા માટે તેને પૂરતા પ્રમાણમાં સત્તા પણ સોંપવી જોઈએ, તો જ એ પોતાની જવાબદારીને પૂરતો ન્યાય આપી શકશે. જો ફક્ત સત્તા સોંપવામાં આવે, જવાબદારી સોંપવામાં ના આવે તો સત્તાનો દુરુપયોગ થાય છે. પણ જે કાર્ય અંગેની જવાબદારી સોંપી છે તે કાર્ય તે સારી રીતે કરી શકે તે માટે જે તે કર્મચારીને પૂરતા પ્રમાણમાં સત્તા પણ આપવી જોઈએ. સત્તા અને જવાબદારી સપ્રમાણ હોવા જોઈએ. બંને સિક્કાની બે બાજુ છે. સત્તા માટે જવાબદારી અનિવાર્ય છે અને જવાબદારી માટે સત્તા પણ અનિવાર્ય છે. તો આ રીતે હેનરી ફેવરે સત્તા અને જવાબદારી નો સિદ્ધાંત રજૂ કર્યો છે કે કોઈ પણ કર્મચારી જ્યારે અધિકારી દ્વારા કોઈ કામ સોંપવામાં આવે તો તે કામ ને સારી રીતે પરિપૂર્ણ કરી શકે તે માટે તેને પૂરતા પ્રમાણમાં સત્તા પણ આપવી જોઈએ કે સોંપવી જોઈએ. આમ સત્તા અને જવાબદારીના સિદ્ધાંત મુજબ સત્તા અને જવાબદારી સપ્રમાણ સોંપવા જોઈએ. ત્રીજો સિદ્ધાંત છે શિસ્તનો સિદ્ધાંત. કોઈ પણ ધંધાકીય એકમમાં નિર્ધારિત સમયગાળામાં ધ્યેય પ્રાપ્તિ માટે શિસ્ત એ અનિવાર્ય છે. શિસ્ત દ્વારા એકમનું એક વાતાવરણ ઉભું કરી શકાય છે. શિસ્તના અમલ માટે કેટલાક નિયમો અને આચારસંહિતા ઘડવામાં આવે છે જેનું દરેક કર્મચારીએ પાલન કરવું અનિવાર્ય છે. આમ તો જોવા જેવું શિસ્ત દરેક જગ્યાએ અનિવાર્ય છે. શાળા હોય, કોઈ ઔદ્યોગિક એકમ હોય, એ ખરું, દરેક જગ્યાએ શિસ્ત અનિવાર્ય થઈ ગયું.
Dan teman-teman
Masa manggilnya
બધા જ કર્મચારીઓ ને સમાનતા સમાન રીતે અને સામે સત્તરકો દ્વારા વર્તવામાં આવે, બધાને સમાન રીતે અમલ લાવવો પડે, નૈતિક રીતે એમની સાથે એક સમાન વર્તન અપનાવવામાં આવે, એ બાબતને સમાનતાના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો સ્ત્રી કર્મચારી ગણનો સિદ્ધાંત, કર્મચારીઓ જો ધંધાની કામમાં લાંબો સમય ટકી રહેશે તો ધંધાની મૂડી તરીકે ગણવામાં આવે છે. તો એ માટે કર્મચારીને યોગ્ય રીતે લાંબો સમય એકમમાં ટકાવી રાખવા, તેમની જે પણ કોઈ ફરિયાદોનું નિરાકરણ કરવું અને લાંબો સમય કર્મચારી ટકી રહેશે તો તેના અનુભવ આરોગ્ય લાભ એકમ લઈ શકે છે. તો આ સિદ્ધાંતને સ્થિર કર્મચારીનો સિદ્ધાંત કહેવાય, જેના કારણે મજૂર ફેરબદલ દર પર ઘટાડી શકાય છે અને લાંબા સમયથી કર્મચારી ટકી રહેવાથી તેની આવડ અનુભવનું જ્ઞાન અને લાભ એકમને સતત મળતો રહેતો હોય છે. ત્યાર પછી જે પહેલો મૂર્તિનો સિદ્ધાંત, જે સંચાલકો કે ઉદ્યોગપતિઓ માટે ઔદ્યોગિક સાહસિકતા અનિવાર્ય છે, તે જ રીતે ધંધાકીય એકમમાં કર્મચારીઓમાં પહેલ વૃત્તિ હોવી જોઈએ, જેના કારણે તેમનો વિકાસ થાય છે, નવા નવા સંશોધનો કરી અને નવી પદ્ધતિઓનો તેઓ અપનાવતા થાય છે. તો પહેલ વૃત્તિને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. કોઈ કર્મચારી કોઈ નવી શોધ કરે, નવી કોઈ કામગીરી કરે તો તેને બિરદાવી જોઈએ, જેને પહેલ વૃત્તિના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. જૂથ ભાવનાનો સિદ્ધાંત, કર્મચારીઓ એકમમાં સમૂહમાં કામ કરે છે, જૂથમાં રહીને કામ કરે છે, તો એ માટે માલિક એટલે કે સંચાલક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધો સમાનતા બન્યા હશે તો એનાથી જે સીધો માર્ગ સરળ બનતો છે. કર્મચારીઓમાં સંકલન હશે, જૂથ ભાવના વિકસાવવાનું કાર્ય સંચાલકોએ કરવાનું છે. જૂથ ભાવનાને કારણે એકમે જે નિર્ધારિત ધ્યેયો કર્યા છે નક્કી કર્યા છે તે સમયસર પરિપૂર્ણ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે હેનરી ફેરોના સંચાલનના 14 સિદ્ધાંતો વિશે આપણે જોયું. હવે એક ટૂંકો પ્રશ્ન આપણે જોવાનો છે, તો પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે કદાચ પીટર એફ ડ્રકર ઈસવીસન 1909-2005 દરમિયાન આ ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું છે. તેઓ એક સંચાલન શાસ્ત્રી હતા, લેખક, ચિંતક અને કેળવણીકારમાં હતા. તેઓએ સંચાલનની નવી પદ્ધતિઓ અંગે કેટલીક બાબતો રજૂ કરી હતી. એમાં તેમણે સૌપ્રથમ માનવ સંપત્તિને વધુ મહત્વ આપવાની વાત કરી હતી. સૌથી પ્રથમ તેમણે માનવ સંપત્તિને વિશેષ મહત્વ આપવાની બાબત પર ભાર મૂક્યો હતો. ત્યાર પછી ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમન સંચાલનનો સિદ્ધાંત પણ તેમણે રજૂ કર્યો હતો. તેના સિદ્ધાંતો પૈકી આ બે અગત્યના સિદ્ધાંતો છે, ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત. તેમણે ધ્યેયની એક સૂત્રતા અનિવાર્ય છે એ બાબત પર ભાર મૂક્યો છે. માલિકો અને કર્મચારીઓ દ્વારા જે એકમના ધ્યેય નક્કી કરેલા છે એ ધ્યેયની બંને વચ્ચે એક સૂત્રતા હોવી જોઈએ તે બાબત પણ તેમણે અનિવાર્ય ગણાવી છે. તેઓ મુખ્ય પ્રધાન, માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલનમાં અગત્યનું છે, તેથી તેમને આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આમ પીટર એ બ્રેકર એ આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખાય છે. હવે આપણે ત્રીજું પ્રકરણ પછીના લેખનમાં જોઈશું.